सूरत में जहांगीर पुरानी महिला प्रोफेसर ना न्यूड फोटो वायरल करवानी धमकी अने आपघात केस में चौंकावनारा खुलासा सामे आवी रहा छे। आ केस में रांदेर पोलीसे वेश पलटो करीने आंध्र प्रदेश थी जूही नामनी महिलानी धरपकड़ करी छे। जूही पासेथी बे मोबाइल अने बे पासबुक पण जप्त कराया छे। जूही पाकिस्ताननो मुख्य प्यादु छे त्यारे भोळी महिलाओने शोधती अने ते लोनमां ललचावीने ब्लेकमेल करती हती। जूही पोतानी एप्लिकेशन मार्फते दैनिक 50-60 हजार रूपया पड़ावती हती अने तेने क्रिप्टो में ट्रांसफर करी देती हती। जे क्रिप्टोकरंसी जूही शेख रोज पाकिस्तान मोकलती हती त्यारे जूही पासेथी तपास करता अलग अलग बैंकना 7 बैंक एकाउंट पण मळी आव्या छे। लोकोने न्यूड फोटो मोकलावी पैसा पड़ावती आ गैंगना पाकिस्तानना मुख्य सूत्रधार जुल्फिकार साथे महिला आरोपी जूही छेल्ला 4-5 वर्षथी सतत संपर्कमां हती અને તેના માર્ગદર્શન હેઠળ આ પ્રકારનું કામકાજ કરતી હતી। સંવાદદાતા બળદેવ સુથાર આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી બળદેવ, જે રીતે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની અંદર એક જે કહી શકાય મહિલા જે પ્રોફેસર મહિલા છે તેને થોડા દિવસ અગાઉ જ ટ્રેન નીચે પડતું મૂકી અને આપઘાત કરી લીધો હતો। આ બાબતે સુરત રાંદેર પોલીસે જે તપાસ હાથ ધરી હતી તેની અંદર જે ખુલાસો થયો હતો કે તેના મોબાઈલની અંદર જે ચેટિંગ મળી આવ્યા હતા તેને કેટલીક એક ગેંગ છે તે આંધ્રપ્રદેશની જે ગેંગ છે તેને બ્લેકમેલિંગ કરતી હતી, કારણ કે તેના જે ફોટા હતા તે મોર્ચ કરી અને વાયરલ કરવાની જે ધમકી આપી તેને તેમ કરી અને તેની પાસે 26 હજાર જેટલા રૂપિયા જે પડાવી લીધા હતા અને વધુ જે રૂપિયા છે તે સતત જે માંગણી કરવામાં આવતી હતી। તે દરમિયાન રાંદેર પોલીસે જે કહી શકાય છે આંધ્રપ્રદેશથી થોડા દિવસ અગાઉ 3 જેટલા આરોપીઓ છે તેમની જે ધરપકડ કરી હતી, તેમની પાસેથી મોબાઈલ પણ કબજે કર્યા હતા અને જે કેટલાક જે પુરાવા મળ્યા હતા આ આખી જે ગેંગ છે તે આંધ્રપ્રદેશની અંદર બેઠા બેઠા અલગ અલગ રાજ્યોની અંદર આ જે મહિલાઓ હોય છે અને કે જે લોકો હોય છે તેમને જે ફોટા હોય છે તે ફોટા મોચ કરી અને લોકોને મોકલતા હોય છે, સમાજની અંદર બદનામ કરવાની જે ધમકી આપી અને રૂપિયા પડાવતા હતા। આ બાબતે રાંદેર પોલીસ દ્વારા અને ડીસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, ત્યારે ચોંકાવનારી જે વિગતો સામે આવી હતી કે પાકિસ્તાનનું જે કનેક્શન જે સામે આવ્યું હતું જે જુહી નામ શેખ નામની એક જે મહિલા છે પણ તે પણ આ આખા કૌભાંડની અંદર જે સંડોવાયેલી છે તે આંધ્રપ્રદેશના જે કહી શકાય છે કે વિજયવાડા સ્થિત પંજાબ સેન્ટ્રલ ખાતે રહેતી હોવાની જે માહિતી મળી હતી તેના આધારે રાંદેર પોલીસે 6 જે પોલીસની જે એક ટીમ બનાવી હતી જેની અંદર 4 પુરુષો અને 2 મહિલા હોય, આ 4 પુરુષો અને 2 મહિલા સહિતની જે ટીમ હતી તે ટ્રેન મારફતે આંધ્રપ્રદેશ પહોંચી હતી અને જે મહિલા જે વિસ્તારમાં રહેતા હતા તે મુસ્લિમ જે વિસ્તારો જે હોવાના કારણે જે રાંદેર પોલીસની જે બંને મહિલાઓ છે જે રીતે બુરખા પહેર્યા હતા અને જે યુવા જે પોલીસ જવાનો છે તેમને પણ જે મુસ્લિમ જે ડ્રેસ હતો તે ધારણ કર્યો હતો અને ત્યારબાદ 4-5 દિવસ સતત જે આંધ્રપ્રદેશની અંદર જે રેકી કરી હતી અને ત્યારબાદ જે જુહીનું એડ્રેસ પોતાના ઘરે હતી તે દરમિયાન જે પોલીસ પહોંચી હતી અને જે મુસ્લિમ અન્ના જે ડ્રેસની અંદર જે પહોંચી હતી અને ત્યારબાદ તેને પૂછપરછ કરી અને જે હકીકતો સામે આવતાની સાથે તેની જુહીની જે ધરપકડ કરી અને આંધ્રપ્રદેશથી સુરત ખાતે લાવી હતી અને તે તપાસની અંદર જે ચોંકાવનારી વિગતો આવી સામે આવી છે કે પાકિસ્તાની એક એજન્ટ છે જે વ્યક્તિ છે તેના સંપર્કમાં આ જુહી હતી અને છેલ્લા કેટલાક સમયથી જે રીતે આ કમિશન ઉપર આખો આજે લોકોને બ્લેકમેલિંગ કરવાનો જે વેપાર હતો જે કૌભાંડ આચરવામાં આવતું હતું હજુ પણ જે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે અને આવનારા દિવસોની અંદર હજુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી બિલકુલ, તો જે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે તેમાં પોલીસ પણ વેશ પલટો કરીને જુહીના ઠેકાણા પર પહોંચી હતી અને ત્યાં પહોંચીને તેને ઝડપી પાડી હતી, ત્યારે આ ખૂબ જ ગંભીર મુદ્દો એક મહિલા પ્રોફેસરે આપઘાત કર્યો અને ત્યારબાદ જે ઘટસ્ફોટ થઈ રહ્યા છે જે ચોંકાવનારા છે જે પાકિસ્તાન સુધી તેના તાર જોડાયેલા છે ત્યારે જુહી પાકિસ્તાનનું મુખ્ય પ્યાદુ હોવાની પણ જાણકારી હાલ તો મળી છે। સાયબર ફ્રોડ કરીને કઈ રીતે મહિલાઓને ફસાવવામાં આવતી હતી અને તેનું આખું નેટવર્ક ક્યાં ક્યાં સુધી જોડાયેલું છે તેને લઈને પણ હવે મોટા ખુલાસા થાય તેવી સંભાવના। આ ગુનાના સંદર્ભમાં બિહારના જમોઈ જિલ્લામાંથી 3 આરોપીઓને રાંદેર પોલીસ સ્ટેશને લાવી એમની વિગતવાર પૂછપરછ કરી, એમની તપાસ દરમિયાન કેટલાક ઈમેલ આઈડી કે જેમના લોકેશન પાકિસ્તાનમાં હોય એવા પ્રકારના મળેલા અને એમની કબૂલાતમાંથી એક મહિલા જેમનું નામ જુહી કરીને નામ છે એ જુહી સલ્લુ સલીમ શેખ એમની બેંક ડિટેલ જે ટ્રાન્ઝેક્શન થયા હતા એમના આધારે પોલીસને એવી જાણ થઈ કે આંધ્રપ્રદેશના વિજયવાડાના આ મહિલા હોવાનું જાણ મળેલ